શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં 4 બોગસ પત્રકારો ઘૂસી જઈને તમે કંપની ગેરકાયદેસર ચલાવો છો તેમ જણાવીને રૂપિયા 1 લાખની ખંડણીની માંગણી કરી હોવાની ફરિયાદ માંજરપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. નોંધનીય છે કે 2 દિવસ પૂર્વે 5 બોગસ પત્રકારોએ સ્પા સંચાલકોને ધમકી આપીને રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી. વડોદરામાં સાપ્તાહિકો તેમજ સોશિયલ સાઇટ ઉપર ચેનલ ચલાવી ધાક ધમકીઓ આપી ખંડણી માંગતા બોગસ પત્રકારોએ માજા મૂકી દીધી છે. તારીખ 15 માર્ચના રોજ બપોરે સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો મકરપુરા જીઆઈડીસીમાં આવેલી સાબર ઇન્સ્યુલેટિંગ કીટ સેન્ટર નામની કંપનીમાં પ્રેસ લખેલી કાર લઈને ઘૂસી ગયા હતા અને કંપનીમાં જઈને વિડીયો શૂટિંગ શરૂ કરી દીધું હતું. 4 વ્યક્તિ કંપનીમાં ઘૂસી જઈને શૂટિંગ કરતા જોઈ મેનેજર ધીરેન રાજેન્દ્ર કુમાર તેમજ કંપનીના અન્ય કર્મચારીઓ જમીન દિલીપભાઈ શાહ, હિતેશભાઈ પંડ્યા અને મનીષભાઈ શાહ આવી પહોંચ્યા હતા. મેનેજર ધીરેનભાઈ ફળિયાએ ઘૂસી આવેલા 4 વ્યક્તિઓને શૂટિંગ લેવા બાબતે પૂછતા બોગસ પત્રકારે જણાવ્યું કે અમે સયાજી સમાચાર સાપ્તાહિકમાંથી આવ્યા છીએ. અમને ગવર્મેન્ટ અને પોલીસની પરવાનગીથી તમારી કંપનીમાં ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ. તમારી કંપની ગેરકાયદેસર ચાલે છે. અમારે અમારા પેપરમાં તમારું છાપવાનું છે અને ટીવી ચેનલમાં બતાવવાનું છે. જો તમે આમ ન ઈચ્છતા હોય તો રૂપિયા 1 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. જોકે મેનેજરે શૂટિંગ ન કરવાનું જણાવતા બોગસ પત્રકારો ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા અને ધાક ધમકી તેમજ બીભત્સ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત મેનેજરના હાથમાં કેમેરામેને બચકું ભરી લીધું હતું. ગભરાઈ ગયેલા મેનેજરે તેમજ સાથી કર્મચારીઓએ કંપનીના માલિક ઉત્તમલાલ શાહ સાથે વાત કરવાનું જણાવતા બોગસ પત્રકારોએ જણાવ્યું કે અમારે તેમની સાથે કોઈ લેવા દેવા નથી. અમને રૂપિયા 1 લાખ નહીં આપો તો અમારી કંપની વિરુદ્ધ તમે સમાચાર છાપી દઈશું તેવી ધમકી આપી હતી. આમ છતાં મેનેજર અને સાથી કર્મચારીઓએ કોઈ દાદ ન આપતા બોગસ પત્રકારો જોઈ લેવાની ધમકી આપીને કારમાં રવાના થઈ ગયા હતા. તે દરમિયાન કંપનીના મેનેજર ધીરેનભાઈ ફળિયાએ આ અંગેની જાણ માલિક ઉત્તમરાવ શાહને કરતા તેઓ કંપની ઉપર દોડી આવ્યા હતા અને તેઓની સાથે માંજલપુર પોલીસ મથકમાં પહોંચીને રૂપિયા 1 લાખની ખંડણી માંગવા આવેલા સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સયાજી સમાચાર સાપ્તાહિકના 4 બોગસ પત્રકારો સામે ધાક ધમકી આપી ખંડણી માંગવાનો ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે સમાજ સાવલી રોડ પર આવેલા સ્પામાં 5 બોગસ પત્રકારો ઘૂસી ગયા હતા અને સ્પા સંચાલકોને સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે તેમ આરોપ લગાવીને ધમકી આપીને રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી. જે બનાવમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, મકરપુરા. માંજલપુર વિસ્તારમાં જીઆઈડીસી એરિયામાં ગઈ તારીખ 15/3/2021ના રોજ બપોરના 3:30 વાગ્યાના સમયે સાબર કંપનીમાં 4 વ્યક્તિઓ અજાણ્યા ઇસમમાં આવેલા અને જેઓએ પોતે પ્રેસમાંથી મીડિયાકર્મી તરીકે આવી પોતાની ઓળખાણ આપેલી અને તેઓ કંપની ગેરકાયદેસર રીતે ચલાવો છો તેવું મેનેજર સાથે બોલાચાલી ઝઘડો કરી અને તેઓનું રેકોર્ડિંગ કરવા જતાં મેનેજરશ્રીએ તેઓની સાથે આ બાબતે અટકાવેલા અને તેઓના સેઠને જાણ કરેલી અને આ દરમિયાન કંપનીમાં જે આવેલા પ્રેસના નામથી આવેલા પત્રકાર હતા તેઓએ જો આ વિડીયો રેકોર્ડિંગ તેઓ પબ્લિશ કરશે તો તેઓની બદનામી થશે અને જો તેવું મેનેજર ના ઈચ્છતા હોય તો રૂપિયા 1 લાખ રૂપિયાની માગણી કરેલી અને જે બાબતની મેનેજરશ્રીએ તેઓના કંપનીના સેઠને જાણ કરી અને ફરિયાદ આપેલ છે. જે તપાસના કામે જે ફરિયાદમાં એક રેનોલ્ડ કંપનીનો આરટીઓ નંબર GJ06PC3604નો વાહન નંબર મળેલો, જે વાહન નંબરના આધારે તાત્કાલિક મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ZONE 3 ડૉક્ટર કરણરાજ વાઘેલા સાહેબ તથા ACP F Division શ્રી કુંપાવ સાહેબની સૂચનાથી વાહન નંબરના આધારે તાત્કાલિક તપાસ કરી અને જે હકીકત મુજબની વર્ણનવાળા વ્યક્તિઓ હતા તેઓને તાત્કાલિક શોધી કાઢવામાં આવેલ છે અને હાલમાં તેઓની કોવિડ માટેની કાર્યવાહી તેમજ તેઓની ઓળખ પરેડ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.